હેલો એવરીવન, શરૂ કરીશું 28 ઓક્ટોબરના કરંટ અફેર્સ. કરંટ અફેર્સ શરૂ કરતા પહેલા થોડી ઇમ્પોર્ટન્ટ નોટ્સ જોઈ લઈએ. આજનો પહેલો આર્ટિકલ છે, મેં તમને અગાઉ પણ બતાવ્યું હતું કે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર ઓફ ધ યરનો પુરસ્કાર કે જે નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ લંડન દ્વારા અપાય છે તે અપાયો હતો માર્સેલ વેન ઓસ્ટનને, એમ વી ઓસ્ટન, કે જેઓ નેધરલેન્ડ્સના છે. હવે આ પુરસ્કાર તેમને અપાયો હતો આ તસવીર ખેંચવા બદલ. આ તસવીર તેમણે ચીનના ક્વિનલિંગ માઉન્ટેન્સમાં ખેંચી હતી, એક લુપ્ત થતી પ્રજાતિનું વાંદરું છે તેની. અને આ જે તસવીર છે તેને નામ અપાયું હતું ગોલ્ડન કપલ. તો આ તમે ખાસ યાદ રાખજો, ગોલ્ડન કપલ નામ અપાયું હતું આ તસવીરને, ગોલ્ડન કપલ. ત્યારબાદ વાઇલ્ડ લાઈફ જુનિયર ફોટોગ્રાફર ઓફ ધ યરનો પુરસ્કાર મળ્યો હતો અર્શદીપ સિંઘને, કે જેઓ જાલંધર પંજાબના છે, મેં તમને આ પણ જણાવ્યું હતું. તેમણે પોતાના ખેતરમાં એક પાઇપલાઇનમાં બેઠેલા બે ઘુવડનો ફોટો ખેંચ્યો હતો. બીજો આર્ટિકલ છે કે મહિલાઓને કામના સ્થળે જે જાતીય સતામણી થાય છે તેની ફરિયાદ માટે મેં તમને આ જણાવ્યું હતું પહેલા કે એક જે ઈમેલ આઈડી લોન્ચ કર્યો છે એ છે ncw.me2@gmail.com. પરંતુ આ ઉપરાંત એક વેબ પોર્ટલ પણ શરૂ કર્યું છે જે લગભગ 2016 થી કાર્યરત છે, પરંતુ અત્યારે ચર્ચામાં આવ્યું છે મી ટુના કારણે. તો કામના સ્થળે જો મહિલાઓની જાતીય સતામણી થાય તેની ફરિયાદ કરવા માટે www.cbox.nic.in પર લોગિન કરીને ફરિયાદ નોંધાવી શકાય છે. આ ઉપરાંત 181 નંબરની હેલ્પલાઇન પણ શરૂ કરી છે. તમે જાણો છો, હું તમને બતાવી ચૂક્યો છું કે કેન્દ્રીય સમિતિની રચના કરવામાં આવી છે જાતીય સતામણી માટે પગલાં લેવા માટે, અને સમિતિના અધ્યક્ષ છે રાજનાથસિંહ. આ ઉપરાંત તેમાં છે નીતિન ગડકરી, નિર્મલા સીતારામન અને મેનકા ગાંધી, કુલ 4 વ્યક્તિ છે તેમાં. ત્યારબાદ છે જીઆઈ ટેગ. હું તમને ઘણી વાર કહી ચૂક્યો છું જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન તેની ટેગલાઈન. આ વખતે જીપીએસસીના પ્રિલિમ્સના પેપરમાં ટેગલાઈન પૂછાઈ હતી, મેં તમને બતાવેલી હતી પહેલા, ફરી રિવાઇઝ કરાવી દઉં. ઇનવેલ્યુએબલ ટ્રેઝર્સ ઓફ ઇનક્રેડિબલ ઇન્ડિયા. અને આ છે જીઆઈ ટેગનો લોગો જે ભારતના તિરંગાના શેપમાં છે, અને એનું હિન્દીમાં કહેવાય છે અતુલ્ય ભારત કે અમૂલ્ય નિધિ. ત્યારબાદ ભારત 24મા ક્રમના ટેકનોલોજી સમિટનું આયોજન કરશે અને 29 તારીખના રોજ તેનું ઉદઘાટન કરશે ડોક્ટર હર્ષવર્ધનસિંહ. અને આમાં ભાગીદાર છે ઇટલી. ઇટલી ભાગીદાર કન્ટ્રી છે, વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ટેકનોલોજી સમિટનું ભાગીદાર છે ઇટલી. ત્યારબાદ ગુજરાતી ફિલ્મો જે આવે છે એ તમામ ફિલ્મોના ટાઇટલ ગુજરાતી ભાષામાં જ રાખવા માટેનો આદેશ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપ્યો છે, અને જો આદેશનું પાલન નહીં થાય તો ફિલ્મને કરમુક્તિ અપાશે નહીં. અત્યારે જે ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે જે કરમુક્તિ આપવામાં આવે છે તો એ કરમુક્તિ અપાશે નહીં. ત્યારબાદ હવે વાત કરીએ વિશ્વના સૌથી ઊંચા સ્ટેચ્યુઝ એટલે કે પૂતળાઓની. તો આ ફોટોમાં તમે જોઈ શકો છો, અત્યાર સુધી વિશ્વનું સૌથી ઊંચું પૂતળું હતું સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધા, જે ચાઇનામાં આવેલું હતું ભગવાન બુદ્ધનું. આપણે ટોપ 3 યાદ રાખીશું. હવે એક જતું રહ્યું છે ત્રીજા ક્રમે. હાલ બીજા ક્રમે છે, પરંતુ બહુ જલ્દી ત્રીજા ક્રમે થઈ જશે. હાલ પહેલા નંબર છે સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી, 182 મીટરની ઊંચાઈએ છે. હાલ એ પહેલા નંબરે છે, પરંતુ ખૂબ જલ્દી બીજા નંબરે જતું રહેશે, કારણ કે પહેલા નંબરે હવે આકાર લઈ રહ્યું છે શિવાજી મેમોરિયલ મુંબઈ પાસે મહારાષ્ટ્રમાં દરિયાની અંદર. તે વિશ્વનું સૌથી ઊંચું પૂતળું હશે અને તેની ઊંચાઈ હશે 192 મીટર. હવે વડાપ્રધાન મોદી 2 દિવસની જાપાનની યાત્રાએ જવા રવાના થયા છે. તો આ તમે જોઈ શકો છો જાપાન. હું તમને ઘણી વાર કહી ચૂક્યો છું કે જાપાન કુલ 4 ટાપુ પર વસેલો દેશ છે, હોન્સુ, ક્યુશુ, શિકોકુ અને હોક્કાઇડો. અને જાપાન, આ છે દક્ષિણ કોરિયા, આ બે વચ્ચે સમુદ્રની સાંકડી પટ્ટી છે, જેને કહેવાય છે કોરિયન સ્ટ્રેટ, કોરિયાની સમુદ્ર ધુની. અને જાપાનનું પાટનગર ટોક્યો એ હોન્સુ ટાપુ પર આવેલું છે. અને હમણાં જ તાજેતરમાં એક વાવાઝોડું આવ્યું હતું, એ આપણે યાદ રાખવાનું છે. તેનું નામ હતું JB, તેનું ચલણ છે યેન, અને જાપાનના વડાપ્રધાન છે શિન્ઝો એબે. મોસ્ટ આઈએમપી, બિહારથી દિલ્હી જતી જે ટ્રેન છે બિહાર સંપર્ક, એના તમામ ડબ્બાઓને એક પેઇન્ટિંગથી રંગવામાં આવ્યા છે. આ પેઇન્ટિંગનું નામ છે
મિથિલા પેઇન્ટિંગ. મિથિલા પેઇન્ટિંગને પ્રોત્સાહન આપવા માટે આવું કરવામાં આવ્યું છે અને ટ્રેન અત્યારે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. તો યાદ રાખજો, મિથિલા પેઇન્ટિંગ બિહારની છે. તો શરૂ કરીશું આજના પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં જાહેર થયેલ ફિફા રેન્કિંગમાં કઈ ટીમ ટોચ પર છે? તો બેલ્જિયમ ટોચ પર છે. હમણાં જ ફિફા વિશ્વકપ સમાપ્ત થયો રશિયામાં અને તેમાં ચેમ્પિયન બન્યું હતું ફ્રાન્સ અને રનર્સ અપ રહ્યું હતું ક્રોએશિયા. શું તમે કોમેન્ટ્સ બોક્સમાં ક્રોએશિયાના કેપ્ટનનું નામ જણાવી શકશો અને ક્રોએશિયાના કેપ્ટનને ફિફાના જે પુરસ્કારો યોજાયા હતા તેમાં કયો પુરસ્કાર મળ્યો હતો તે પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. ફિફાનું પૂરું નામ છે ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન. તેની સ્થાપના થઈ હતી 1904માં. વડુમથક છે ઝ્યુરિચ સ્વિટ્ઝરલેન્ડમાં અને વડા છે ગિની ઇન્ફન્ટિનો. તાજેતરમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશન દ્વારા સતર્કતા જાગૃતતા અભિયાન સપ્તાહ 29 ઓક્ટોબર 3 નવેમ્બર સુધી યોજવામાં આવનાર છે તેની થીમ શું છે? તેની થીમ છે ભ્રષ્ટાચારને ખતમ કરવું અને એક નવું ભારત બનાવવું. હવે આ સપ્તાહ કેમ ઉજવવામાં આવે છે? તો સૌથી પહેલા જો સેન્ટ્રલ વિજિલન્સ કમિશન છે તે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્ય કરતી એક સંસ્થા છે અને સરદાર પટેલનો જે જન્મદિવસ આવે છે 31 ઓક્ટોબરના રોજ, એ અઠવાડિયામાં જ તેનું આયોજન થાય છે અને તેની થીમ ઇંગ્લિશમાં છે ઇરેડિકેટ કરપ્શન બિલ્ડ અ ન્યુ ઇન્ડિયા. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન એક સ્વતંત્ર બોડી છે ભારત સરકારની, જેની સ્થાપના થઈ હતી 1964માં. તેને એક્ઝિક્યુટિવ છે કેવી ચૌધરી. તાજેતરમાં IATA રિપોર્ટ અનુસાર ભારત વર્ષ 2024 સુધીમાં કયા ક્રમનું વિશ્વનું સૌથી મોટું વિમાન બજાર બની જશે? તો ભારત ત્રીજા ક્રમનું સૌથી મોટું વિશ્વનું વિમાન બજાર બની જશે 2024માં. હાલ અમેરિકા વિશ્વનું સૌથી મોટું વિમાન બજાર છે, બીજા ક્રમે છે ચીન અને 2020 સુધીમાં ચીન અમેરિકાને પાછળ જોઈને પહેલા નંબરે આવી જશે. IATA નું પૂરું નામ છે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન. તાજેતરમાં ભારતીય તટરક્ષક માટે રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડે કયું સ્વદેશી જહાજ તૈયાર કર્યું છે? તો આ જહાજનું નામ છે ICGS વરુણ. હવે ICGS શું છે? તો ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ સર્વિસ. આ જહાજ બનાવ્યું છે અમરેલીના પીપાવાવ ખાતે અને તેનું લોન્ચિંગ પણ પીપાવાવ ખાતે થયું. તેની લંબાઈ છે 105 મીટર અને 242 કર્મચારીઓનો સમાવેશ કરી શકે છે અને આ જહાજ જે છે એ 2019ના માર્ચ મહિનામાં ભારતીય નૌસેનાને સોંપાશે અને તે દરિયા સીમામાંથી ઘૂસણખોરી અને આતંકી પ્રવૃત્તિ સામે લડી શકશે. આ જહાજમાં એવી વ્યવસ્થા છે કે 100થી વધુ ઓફિસર એકસાથે તાલીમ લઈ શકશે અને 242 વ્યક્તિ બેસી શકશે. તાજેતરમાં શ્રીલંકાના નવા વડાપ્રધાન કોણ બન્યા છે? શ્રીલંકાના રાષ્ટ્રપતિ છે મૈત્રીપાલ સિરિસેના. અગાઉ શ્રીલંકાના વડાપ્રધાન હતા રાનિલ વિક્રમસિંઘે, પરંતુ હવે તેમના સ્થાને મહિન્દ્ર રાજપક્ષે નવા વડાપ્રધાન બન્યા છે. ભારત માટે ખૂબ ખરાબ સમાચાર છે, કારણ કે આજે મહિન્દ્ર રાજપક્ષે છે તેમનું વલણ ચીન તરફ વધારે સારું છે અને ભારત તરફ ઓછું સારું છે. તો મૈત્રીપાલ સિરિસેનાએ રાનિલ વિક્રમસિંઘેને ટેકો પાછો ખેંચી લીધો અને એમણે ટેકો આપ્યો મહિન્દ્ર રાજપક્ષેને, માટે તેઓ નવા વડાપ્રધાન બને છે. શ્રીલંકા વિશ્વના એવા દેશો પૈકીનો એક છે કે જે એક કરતા વધુ પાટનગર ધરાવે છે. શ્રીલંકાના 2 પાટનગર છે, કોલંબો અને જયવર્ધનેપુરા કોટ્ટે. તાજેતરમાં પ્રાથમિક સ્વાસ્થ્ય પર વૈશ્વિક સંમેલન કયા સ્થળે યોજાયું છે? આ યોજાયું છે અસ્તાના ખાતે. અસ્તાના આવેલું છે કઝાકસ્તાનમાં. કઝાકસ્તાનનું પાટનગર છે અસ્તાના અને તેમાં ભારતના આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ ભાગ લીધો હતો. તો મેપમાં જોઈ લઈએ, આ છે સેન્ટ્રલ એશિયાનો મેપ, આ ઇન્ડિયા છે. આ કન્ટ્રીઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કઝાકસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન, તાજિકિસ્તાન, કિર્ગિસ્તાન, અફઘાનિસ્તાન. કઝાકસ્તાનનું પટક છે અસ્તાના અને તેની એક વિશેષતા છે કે તે વિશ્વનો સૌથી મોટો લેન્ડ લોક્ડ કન્ટ્રી છે, એટલે કે વિશ્વનો સૌથી મોટો જમીનથી ઘેરાયેલો દેશ છે, સમુદ્રની સપાટી ધરાવતો નથી. આ કાસ્પિયન સી છે, પરંતુ કહેવાય છે સી, પરંતુ તેની ગણના થાય છે સરોવરમાં. કાસ્પિયન સરોવર પણ કહેવાય છે. માટે કઝાકસ્તાન એક લેન્ડ લોક્ડ કન્ટ્રી છે, તેનું પાટનગર છે અસ્તાના. તાજેતરમાં ભારતીય રેલવેએ વિશ્વની સૌથી ઊંચી રેલવે લાઇન બનાવવાની જાહેરાત કરી છે. તે કયા બે સ્થળોને જોડશે? તે જોડશે લદ્દાખથી દિલ્હીને. લદ્દાખથી દિલ્હી વચ્ચે વિશ્વની સૌથી ઊંચી રેલવે લાઇન શરૂ કરવાનો પ્લાન
અમલમાં આવી ગયો છે. આ રેલવે લાઇન છે જે ઇન્ડિયા ચાઇના બોર્ડર પર બનશે અને તે બિલાસપુર, મનાલી અને લેહ સુધી ઊંચાઈ પર રહેશે. બિલાસપુર, મનાલી અને લેહ સુધી ઊંચાઈ પર રહેશે. તેની ઊંચાઈ હશે સમુદ્ર સપાટીથી 5000 ફૂટ કરતા પણ વધારે. અને આ જે રેલવે લાઇન છે એની લંબાઈ છે 498 કિલોમીટર. અને હાલ વિશ્વની સૌથી ઊંચી રેલવે લાઇન છે ક્વિનગાઈ તિબેટ રેલવે, જે ચીનમાં આવેલી છે. તાજેતરમાં કેટલા લોકોને યુનાઇટેડ નેશન્સ માનવાધિકાર પુરસ્કાર એનાયત થયો છે? તો કુલ 4 લોકો છે. અસ્મા જહાંગીર, પાકિસ્તાનની માનવાધિકાર કાર્યકર્તા અને વકીલ. રેબેગા ગ્યુમી, તાન્ઝાનિયાના. જોએનિયા વાપિચાના, બ્રાઝિલ. અને ફ્રન્ટ લાઇન ડિફેન્ડર્સ એ આયર્લેન્ડનું માનવાધિકારનું સંગઠન છે. 3 વ્યક્તિ છે અને એક સંગઠન છે તેને મળ્યો છે પુરસ્કાર. તાજેતરમાં ઓડિયો વિડિયો હેરિટેજ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? આ દિવસ ઉજવાયો 27 ઓક્ટોબરના રોજ. તેની થીમ હતી યોર સ્ટોરી ઇઝ મૂવિંગ, યોર સ્ટોરી ઇઝ મૂવિંગ. અને આ દિવસ પ્રતિવર્ષ 27 ઓક્ટોબરના રોજ યુનેસ્કો દ્વારા ઉજવવામાં આવે છે અને ઉજવણી 2005 થી શરૂ કરવામાં આવી હતી. તાજેતરમાં શરૂ થયેલા બીજા ક્રમના ગુવાહાટી ફિલ્મ ફેસ્ટિવલની થીમ શું છે? તેની થીમ છે વસુદેવ કુટુંબકમ. બીજા ક્રમનો ગુવાહાટી ફિલ્મ ફેસ્ટિવલ આસામમાં શરૂ થયો છે. તેમાં 50 દેશોના 100થી પણ વધુ ફિલ્મો બતાવવામાં આવશે. તો આ છે આપણો નોર્થ ઇસ્ટ સ્ટેટ્સનો મેપ. આ છે સિક્કિમ, આ છે મેઘાલય, આ છે આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા. તો આસામના ગુવાહાટી ખાતે શરૂ થયું છે. તાજેતરમાં વર્લ્ડ હેલ્થ સમિટ સ્ટાર્ટઅપ એવોર્ડ કોણે જીત્યો? આ એવોર્ડ જીત્યો રૂપમ શર્માએ. રૂપમ શર્મા 23 વર્ષના ભારતીય વૈજ્ઞાનિક છે. તાજેતરમાં વિશ્વ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ કોણે જીતી લીધી છે? આ જીતી છે સૌરભ કોઠારીએ. સૌરભ કોઠારીએ યુકેના લીડ્સમાં જે વિશ્વ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી તેમાં સિંગાપુરના પીટર ગિલક્રિસ્ટને હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યું છે. તો શું તમે કોમેન્ટમાં જણાવી શકશો કે યુકેમાં કયા 4 દેશોનો સમાવેશ થાય છે? તાજેતરમાં મ્યાનમાર ખાતે યોજાયેલ મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલની 6ઠી આવૃત્તિમાં કોણ વિજેતા બન્યું છે? તો તેમાં વિજેતા બન્યું છે ક્લારા સોસા. ક્લારા સોસા પેરાગ્વેની છે અને તે વિજેતા બની છે. પરંતુ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે મીનાક્ષી ચૌધરી, કારણ કે ક્લારા સોસાએ મીનાક્ષી ચૌધરીને હરાવી છે અને આ છે ભારતની મીનાક્ષી ચૌધરી. મીનાક્ષી ચૌધરી રનર્સઅપ રહી છે. તો આ સાથે આજનો વિડીયો કન્ક્લુડ કરીએ છીએ. આજે રવિવાર છે, તો જો તમને કોઈ પ્રશ્નો નહીં આપું એક્સ્ટ્રા. અને શનિવારે જે પ્રશ્નો પૂછ્યા હતા એ પ્રશ્નોનું સોલ્યુશન તમને રવિવારે મળશે. આજે તમે છેલ્લા અઠવાડિયાના તમામ વિડીયોનું રિવિઝન કરો. મેં લાસ્ટ અઠવાડિયામાં એશિયન ગેમ્સ અંગેનો પણ વિડીયો બનાવ્યો હતો, યુથ ઓલિમ્પિક્સનો વિડીયો બનાવ્યો હતો, તો એ વિડીયોનું પણ તમે રિવિઝન કરી લો. તો તમને વધારે ને વધારે ફાયદો થશે. વિડીયો મેક્સિમમ લોકો સાથે શેર કરો. જય હિન્દ, ગોડ બ્લેસ યુ ઓલ.